ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. સિહોરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ટાણા, વરલ, દેવગાણા, અગિયાડી, બોરડીમાં વરસાદ પડતા ગ્રામજનો ખુશ છે. જોકે વરલ ગામમાં તો ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું. ગામમાં નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. કેટલાય વિસ્તારો જ્યાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે. ગામમાં જ્યાં નીચાણવાળા વિસ્તારો અત્યારે જળભરાવથી વધારે હેરાન પરેશાન લોકો થઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાભરમાં અત્યારે આવી સ્થિતિ જોવા મળી રહી છે. સવારથી જ વરસાદી માહોલ જે હતો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શિહોરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે રોડ પર વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યા છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કૃણાલ બારડ. કૃણાલ, ભાવનગર જિલ્લામાં ક્યાં ક્યાં વરસાદ, કેવી સ્થિતિ? ભાવનગર જિલ્લાના સિહોર પંથક અને પાલીતાણા તળાજા સહિતના જે પંથકો છે તે પંથકો ઉપર આજે પણ સાર્વત્રિક જે વરસાદ છે તે વરસાદનું આગમન થયું છે. વાત કરીએ સિહોર તાલુકાની તો સિહોર તાલુકાના જે ગ્રામ્ય પંથકો છે તે પંથકોમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ ધમરોળ્યું છે. કેમકે જે વરલ, ટાણા સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં હાલ વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રોડ પરના જે પાણી છે તે પાણી વહેતા થયા છે, જેના કારણે ચોક્કસથી લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ બીજી તરફની વાત કરીએ તો આજે કાચું સોનું અત્યારે હાલ વહી રહ્યું છે, તેના કારણે જગતના તાત ખેડૂતો છે તેઓને ચોક્કસથી અહીંયા ફાયદો જોવા મળશે. બીજી તરફથી વાત કરીએ તો કાર્યદાર સહિતના જે પંથકો છે તે પંથકો ઉપર હાલ અત્યારે જે વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો ગારિયાધાર પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત છે. એક તરફ જ્યાં સતત અવિરત આ વરસાદ વહી રહ્યો છે અને તેની ગતિ પણ જે છે એ ધોધમાર ન હોવાને કારણે જ્યાં વિસ્તારમાં જે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જમીન માટે કાચા સોના સમાન આ વરસાદ, કેટલાય ગ્રામ્ય પંથકમાં વરસાદને કારણે ખેડૂતો હવે ખુશ થયા છે.